न्यूज प्लस चैनल ने सीधी बात में आप सबनो स्वागत छे। हूं छु जीतूभाई पंड्या। हमणा भारतनी कैबिनेटे केंद्र सरकारनी कैबिनेटे एक कायदाने मंजूरी आपी छे अने आ नवा कायदा प्रमाणे 18 वर्ष सुधीनी जे युवती छे कन्या छे એ હવે સેક્સ માટે કન્સેન્ટ નહીં આપી શકે। અત્યારે આ ઉંમર 15 વર્ષની હતી કે 15 વર્ષથી મોટી યુવતી કન્યા સ્ત્રી સ્વેચ્છાએ શરીર સંબંધ બાંધી શકે। હવે સરકાર એમાં સુધારો લાવીને 18 વર્ષ સુધી કોઈ યુવતી કન્સેન્ટ પણ આપે, પોતે મરજીથી શરીર સંબંધ બાંધવા માંગતી હોય તો પણ પુરુષ જો એની સાથે શરીર સંબંધ બાંધે તો એણે રેપ કર્યો જ કહેવાય, એણે બળાત્કાર કર્યો જ કહેવાય। હવે એ 18 વર્ષની થઈ જાય ગયા પછી જ શરીર સંબંધ બાંધવાની સંમતિ આપી શકશે એવો કાયદો સરકાર લાવવા માંગે છે। પહેલી વાત તો મને એ કહેવા દો કે આપણી સરકારને કાયદો બનાવતા જ આવડતો નથી। એમ કહેવાય છે કે કાયદો ગધેડો છે, પણ ખરી વાત તો એ છે કે ભારતમાં આઝાદી પછી જે કોઈ કાયદા બન્યા એ કોઈ ગધેડાઓએ બનાવ્યા હોય એવા કાયદા છે। હવે આજકાલ પહેલા છોકરીઓ 14 વર્ષે 15 વર્ષે મેન્સિસમાં બેસતી હતી, હવે આજકાલ 10-11 વર્ષે મેન્સિસમાં બેસે છે, એટલે કે પુખ્ત વયની થઈ જાય છે। આપણા ટીવી, આપણા નાટકો, આપણી ફિલ્મો, મોટે ભાગે આપણી જે ફિલ્મો અને હવે એ ફિલ્મો ધોળે દિવસે ભર બપોરે પણ ટીવી પર દર્શાવાતી હોય છે અને દરેક કેબલ ઉપર કે દરેક ઘરમાં હવે ઇંગ્લિશ ફિલ્મો પણ આપ 5-15 એક સાથે જોઈ શકો છો। એટલે હવે જ્યારે કન્યાઓ 10-11 વર્ષે પુખ્ત વયની થઈ જવા માંડી છે, પુરુષો પણ 12-14 વર્ષે, છોકરાઓ પણ 12-14 વર્ષે પુખ્ત વયના થવા માંડ્યા છે, ત્યારે આ 15 વર્ષની કન્સેન્ટનો જે અત્યારનો કાયદો છે એને થોડો પાછો લઈ જવાય એમ છે। 14 વર્ષે કન્સેન્ટ આપે તો ચાલે એમ કહેવાય એવું છે। એને બદલે ભારત સરકાર હવે યુવતીઓને કન્યાઓને 18 વર્ષ સુધી ફરજિયાત કમ્પલસરી બ્રહ્મચારિણી રાખવા માંગે છે, કારણ કે 18 વર્ષ પહેલાના શરીર સંબંધને જો રેપ જ ગણવાનો હોય, બળાત્કાર જ ગણવાનો હોય તો બહુ બધા પ્રશ્નો ઉભા થવાના છે। 10-11 વર્ષે મેન્સિસમાં આવી ગયેલી, પુખ્ત થઈ ગયેલી કોઈ કન્યાને તમે 8 વર્ષ સુધી ફરજિયાત બ્રહ્મચર્ય કેવી રીતે પાડવાની ફરજ પાડી શકો? સમજાય એવી વસ્તુ છે કે જિંદગીના સ્ત્રી થયાના પહેલા 4 વર્ષ 3 વર્ષ 5 વર્ષ એને પુખ્ત થવા દેવી જોઈએ। સ્ત્રી તો થઈ ગઈ છે એ, પણ એને એને પરિપક્વ થવાની જરૂર છે, કબૂલ। તો અત્યારે 15 વર્ષની એની મર્યાદા છે અને આ મર્યાદા યાદ રહે કે સ્ત્રીઓ જ્યારે 12-13-14 વર્ષે પુખ્ત થઈ જતી હતી ત્યારની છે, એટલે પુખ્ત થયાના એકાદ વર્ષ પછી પણ એ કન્સેન્ટ આપી શકતી હતી। હવે આ સરકાર એને ફરજિયાત 7-8 વર્ષ બ્રહ્મચારિણી રાખવા માંગે છે, આ કેવી રીતે શક્ય થશે? અને એના જે કોમ્પ્લિકેશન ઊભા થશે એનો સરકારે વિચાર નથી કર્યો। હવે કોઈ પણ 18 વર્ષથી નાની જે છોકરી છે એનો કોઈ ડોક્ટર ગર્ભપાત ન કરે જો આ કાયદો આવી જાય તો,
કારણ કે એ 18 વર્ષથી નાની છે ને એ ગર્ભપાત કરાવવા ગઈ છે એટલે ડોક્ટરે ફરજિયાત પોલીસને જાણ કરવી પડે, કારણ કે બહુ ગંભીર પ્રકારનો ગુનો બની ગયો છે. અત્યારે કેટલી 18 વર્ષથી નાની યુવતીઓના જે ગર્ભ રહી જાય છે એ ડોક્ટરો એને ગર્ભપાત કરાવી નાખે છે, કારણ કે કાયદો છૂટ આપે છે કે 15 વર્ષથી મોટી ને 18 વર્ષની વચ્ચેની યુવતી હા પાડી શકશે શરીર સંબંધ રાખો, પણ નવા કાયદાથી તો એ હા જ ન પાડી શકે. તો પછી આ 18 વર્ષ સુધીની કોઈ પણ યુવતી ગર્ભપાત કરાવવા ડોક્ટર પાસે જશે તો ડોક્ટરે એની જાણ પોલીસને કરવી પડશે અને પોલીસે એને 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 પૂછવું પડે કે ભાઈ આનો બાપ કોણ છે, કારણ કે એ તો 10 વર્ષની સજાનો ગુનેગાર થઈ ગયો. તો પછી આવી જે યુવતીઓ છે 15-18 વર્ષની 14 વર્ષની એ બધી ખાનગી દાયણો પાસે ગર્ભપાત કરાવવાના પ્રયાસો કરશે અને મરશે. તો આ સરકારને કોણ આવા આવા ગાંડા જેવા વિચારો આપે છે? અને આ કાયદો કરવાથી શું ફાયદો થશે? સરકાર એવું માની જ કેવી રીતે શકે કે 15 વર્ષ પછી કોઈ કન્યાને શરીર સંબંધ બાંધવાની ઈચ્છા ન હોય? જેની ઈચ્છા થઈ છે એ શું કરે? એનો સરકારે વિચાર નથી કર્યો. અને એની સામે એક બાજુ આ સરકાર આવો બેવકૂફી ભર્યો કાયદો લાવવા માંગે છે જેને કારણે સમાજમાં બહુ બધા પ્રશ્નો ઊભા થશે, અને અત્યારે એક કાયદો અમલમાં છે એને એને સુધારવાની જે ખરેખર જરૂર છે એ સરકારને દેખાતું નથી. અત્યારનો જે કાયદો છે, સગીર વયનો જે કાયદો છે કે 18 વર્ષ સુધી પુરુષ હોય કે સ્ત્રી હોય એ કોઈ ગુનો નથી કરતી એને સગીર ગણવાનો, અને એ 18 વર્ષ સુધીની ઉંમરમાં કોઈ પણ ગુનો કરે, આઈપીસીનો ગંદામાં ગંદો અને ખરાબમાં ખરાબ ગુનો કરે તો પણ એને બાળ ગુનેગાર ગણવાનો, એનો કેસ જુદો ચલાવવાનો અને એને સજા નહીં કરવાની, એ ગુનેગાર છે એવું ઠેરવવાનું અને પછી એને છોડી મૂકવાનો. એની પર સરકાર ગાર્ડિયનશિપ કરી શકે, સરકાર એની પર નજર રાખી શકે, પણ એને જેલમાં નહીં રાખવાનો. એટલે 18 વર્ષથી નાના યુવાનને કે યુવતીને ગુનેગાર નહીં ગણવાનું એવી સરકારની નીતિ છે. એટલે એ જ્યારે મેજર થાય પછી જ એ કોઈ પણ ગુનો કરે તો એને સજા થાય, નહીં તો ન થાય. હવે મજાની વસ્તુ જુઓ, પહેલા 12-14-15 વર્ષના છોકરાઓ ગભરું ગાય જેવા હતા, છોકરીઓ ગભરું ગાય જેવી હતી, ઘરની બહાર એકલા અહીંથી મુંબઈ જવું હોય આખી ટ્રેન તપાસી દો, 14-15 વર્ષનો કોઈ છોકરો તમને કે છોકરી અહીંથી મુંબઈ જતી ન જોવા મળે. વડોદરાથી મુંબઈ 15-16 વર્ષનો છોકરો એકલો ન જાય, અને જતો હોય તો એનો બાપ કે એની માં એને મૂકવા આવી હોય અને ચાર જણને ભલામણ કરે કે આ એના કાકા થઈ જાય છે, કાકા સ્ટેશન પર લેવા આવવાના છે, આ બાબલાને જરા સાચવીને સુરત ઉતારવાનો છે તો ઉતારજો, મુંબઈ એના કાકા આવે પછી જ તમે જજો. હવે આજે 12-14-15 વર્ષના છોકરાઓ આખું ભારત ભરવા નીકળી પડે છે મા બાપને સાથે લીધા વગર, કોઈ ડર નથી, મેચ્યોર થઈ ગયા છે. હવે યુવાનીની જે વય છે એ 12-14 વર્ષ થઈ ગઈ છે, પુખ્ત થઈ જાય છે. મારી બેટીની બેટી એટલે મારી પૌત્રી જે હજુ બીજા ધોરણમાં આવી છે એ મને હમણાં 2-4 દિવસ પહેલાં રાત્રે હું જ્યારે ફેસબુક ઉપર કોમ્પ્યુટર પર બેઠો હતો ત્યારે એણે આવીને મને કહ્યું કે દાદુ તમે કેવા પતિ છો કે આખી રાત ફેસબુક પર બેસી રહો છો. હવે વિચાર કરો કે 8-7 વર્ષની નાનકડી બેબીને આ આ સંબંધોની ખબર છે કે તમે કેવા પતિ છો કે તમે અડધી રાત સુધી ફેસબુક પર બેસી રહો છો. તો હવે આ જ્યારે આખી પેઢી બહુ જ મોટી ઝડપથી મોટી થઈ રહી છે, 12-14 વર્ષે પુખ્ત વયની થઈ રહી છે, ત્યારે આ કાયદામાં સરકાર સુધારો કરવા નથી માંગતી. મારું તો કહેવું છે કે અમુક આ જે કાયદો છે 18 વર્ષ સુધીના ને ગુનેગાર નહીં ગણવાનો એમાં તાત્કાલિક સુધારો લાવો. આ ઉંમર 14 વર્ષથી કરી નાખવા જેવી છે, 14 વર્ષ પછી છોકરા બધું જ સમજે છે, છોકરીઓ બધું જ સમજે છે,
અને મેઇન વસ્તુ છે કે જ્યારે કોઈ છોકરો પુરુષ બને છે, પુખ્ત વયનો થાય છે, ત્યારે એને ખબર પડી જ જાય છે કે હું પુખ્ત વયનો થઈ ગયો, હવે હું પુરુષ થઈ ગયો, હવે હું શરીર સંબંધ રાખવા માટે સક્ષમ થઈ ગયો. અને પછી જ એ બળાત્કાર કરી શકે, એ વગર ન કરી શકે. પણ 17 વર્ષ 10 મહિનાનો છોકરો જો બળાત્કાર કરે તો એને બળાત્કાર કર્યો એવું જ્ઞાન નહોતું, એવું માનીને આજનો કાયદો ચાલે છે. હવે કેટલી બેવકૂફી ભરી વાત છે. જ્યાં સુધી કોઈ છોકરાને શરીર સંબંધ શું છે એ ન ખબર પડે અને હું શરીર સંબંધ રાખવા શક્તિમાન છું એવું ભાન ન થાય ત્યાં સુધી એ બળાત્કાર ન કરી શકે. પણ આપણો બેવકૂફ ગધેડા જેવો કાયદો એવું માનીને ચાલે છે કે 18મા દિવસના 18મું વર્ષ બેસવાની આગલી રાત સુધી આ છોકરો જાણતો નથી કે બળાત્કાર શું કહેવાય, માટે એને માફ કરી દેવો. એટલે જ્યારે છોકરા છોકરીઓ ઝડપથી મોટા થઈ રહ્યા છે, પુખ્ત વયના થઈ રહ્યા છે, પુરુષ અને સ્ત્રી બની રહ્યા છે, ત્યારે 18 વર્ષ સુધીના પુરુષ અને સ્ત્રીને ગુનામાંથી તદ્દન મુક્તિ આપી દેવી એ બેવકૂફી છે. ખરેખર તો આ કાયદો પહેલા સુધારો. અને જે પુરુષ બળાત્કાર કરે છે, કરી શકે છે, પછી એની ઉંમર 12 વર્ષ હોય કે 14 વર્ષ હોય, તો એને એ ગુનાનું જ્ઞાન છે એવું માનીને એને સજા કરવાની જોગવાઈ રાખો. જ્ઞાન વગર, શારીરિક જ્ઞાન વગર એ છોકરો બળાત્કાર કરી જ નથી શકવાનો. એટલે કોઈ પણ ઉંમરનો છોકરો જ્યારે બળાત્કાર કરે છે અને મોટે ભાગે એવું બને છે કે આવા 12-14 વર્ષના છોકરા સાવ નાની 4 વર્ષની 5 વર્ષની 8 વર્ષની છોકરીઓ પર બળાત્કાર કરતા હોય છે, એમની જિંદગી ધૂળધાણી કરી નાખતા હોય છે. એટલે બળાત્કાર કરે છે એવા કોઈ પણ પુરુષને ઉંમર જોયા વગર સજા કરો. બીજું, સુધારો લાવો કે દેશદ્રોહના કાવતરામાં જે સામેલ હશે. આજકાલ 12-14 વર્ષના છોકરા કે છોકરીઓ માટે, સમાજ માટે, દેશ માટે, ધર્મ માટે મરી ફીટવાની તૈયારીઓ છે. કોઈ 14 વર્ષનો છોકરો બોમ્બ બ્લાસ્ટ કરે અને એને કારણે 80 જણા મરી જાય અને પછી એ છોકરો બહાદુરીપૂર્વક ફોટા પડાવતો ઊભો રહે અને એમ કે મેં આ 80 જણને મારી નાખ્યા છે, તો આપણે શું આ છોકરાના ફોટાની પૂજા કરવાની? એને કોઈ સજા ન કરી શકીએ? 80-100 જણને મારી નાખનારને આપણે બાળ ગુનેગાર ગણવાનો? તો સુધારો કરો કે સામૂહિક હત્યાઓ, એક કરતાં વધારે હત્યાઓ. સમજી શકાય કે 16-17 વર્ષનો છોકરો ગુસ્સામાં ઓરમાન માને, ઓરમાન બાપને કે પોતાની માના પ્રેમીને કે પોતાના બાપની પ્રેમિકાને ઉસકે રાટમાં મારી નાખે છે, ત્યારે આપણે એને બાળ ગુનેગાર ગણી શકીએ. પણ બિલકુલ ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં સામેલ થાય, ડ્રગ વેચતો હોય, બોમ્બ બ્લાસ્ટ કરતો હોય, મોટી શસ્ત્રોની હેરાફેરી કરતો હોય, કોઈ 17 વર્ષ અને 8 મહિનાનો છોકરો 12 AK-56 સાથે કે AK-54 સાથે પકડાય તો એને શું કરવાનું? એને બાળ ગુનેગાર ગણી કેસ ચલાવવાનો અને પછી એને ઘેર જવા દેવાનો? તો આ કાયદો સુધારો ભાઈલા, કે 14 વર્ષ સુધી જ એને બાળક ગણવાનો, પણ એમાં પણ 14 વર્ષથી નીચેના પણ જો દેશદ્રોહના કાવતરામાં સામેલ હોય, મોટી સામૂહિક હત્યાકાંડમાં સામેલ હોય, બળાત્કારમાં સામેલ હોય, સામૂહિક બળાત્કારમાં સામેલ હોય અને ખૂબ મોટો ગુનો કરે, ત્યારે સમજવું જોઈએ કે જે માણસ પરદેશના ગુનાહિત તત્વો સાથે ભેગા થઈને આ દેશ પર આક્રમણ કરવાની હદ સુધીનું કાવતરું કરી શકે અને એમાં સામેલ થઈ શકે, તો એ માણસને આપણે એને લાભ આપવાનો કે તું બાળક છું? અને આ કસાબના વકીલોએ આ પ્રયત્ન કર્યો. હું હોત, મને જો કોર્ટે એમ કહ્યું હોત કે કસાબનો બચાવ કરો, તો વકીલ તરીકે હું આ બચાવ ચોક્કસ લેત. જે લીધો હતો કે કસાબ 18 વર્ષથી નાનો છે, જો આ વાત પુરવાર થઈ હોત કે કસાબ 18 વર્ષથી નાનો છે, તો અત્યારે તો તમે 5 વર્ષે બૂમો પાડો છો, 6 વર્ષે કે એને કશું કેમ નથી થતું, તો કસાબ 80 વર્ષનો થાત ત્યાં સુધી આ દેશમાં એ જીવત અને એને કશું જ ના થાત, આપણાથી એને સજા ન કરી શકાત, એને પાછો જવા દેવો પડ્યો હોત, કારણ કે આપણે એને
જેલમાં પૂરી શકત નહીં તો સુધારો કરીને ભારત સરકાર કેમ એમ નથી વિચારતી કે દેશદ્રોહીઓની ઉંમર ગમે તે હોય કોઈ 8 વર્ષનો છોકરો બોમ્બ ફોડવામાં સામેલ હોય તો એના બાપને પણ જોડે ફાંસી ચડાવો કે 8 વર્ષના છોકરાને તું સાચવી ના શક્યો એના એની માને પણ જોડે ફાંસી ચડાવો અમુક ગુનામાંથી માફી બિલકુલ કાઢી નાખો તો આ દેશમાં લોકો ગભરાશે નહીં તો થોડા વખત પછી જોજો કે 17 વર્ષથી 18 વર્ષની વચ્ચેના ટાબેરિયાઓએ AK-46 લઈને બેંક લૂંટી રિઝર્વ બેંક લૂંટી અને 1 કરોડ રૂપિયા લઈને ભાગ્યા પછી પકડાયા તો કઈ સજા થવાની છે હવે 17 વર્ષનો છોકરો કે છોકરી બધું જ સમજે એટલા મેચ્યોર છે તો આ કાયદો ઘટાડો નહીં કે છોકરી 18 વર્ષ સુધી શરીર સંબંધ બાંધવાની હા ન પાડી શકે એવા ગાણા જેવા કાયદા લાવો તો મારી એક માગણી છે કે દેશદ્રોહીની ઉંમર ગમે તે હોય એને ફાંસી આપવી જોઈએ બીજું કે દેશદ્રોહના ગુનામાં સામૂહિક હત્યાકાંડના ગુનામાં રાષ્ટ્રપતિને માફી આપવાનો અધિકાર જ લઈ લો જેણે દેશદ્રોહ કર્યો છે જેણે દેશ સામે લડાઈ કરી છે જેણે દેશ સામે યુદ્ધ કર્યું છે જેણે સામૂહિક હત્યાઓ કરી છે જે ત્રાસવાદી છે એને જ્યારે કોર્ટ સજા કરે પછી એ રાષ્ટ્રપતિને અરજી ન કરી શકે કલમો નક્કી કરી દો કે આટલી જ કલમોમાં રાષ્ટ્રપતિને દયાની અરજી થાય બાકીની કલમોમાં રાષ્ટ્રપતિ પણ દયા ન કરી શકે કોર્ટ કે એ ફાઇનલ આવા સુધારા લાવો તો આ દેશમાં કંઈક કાયદો અને વ્યવસ્થા જળવાશે બાકી આ બિલકુલ ગાળા જેવી વાત છે જે આપણી કેબિનેટે પસાર કરી છે કે 18 વર્ષની છોકરી 15 થી 18 વર્ષની છોકરી એટલે કે 18 વર્ષ સુધીની છોકરી શરીર સંબંધ રાખવાની હાથ ન પાડી શકે અને એની સાથેનો દરેક શરીર સંબંધ બળાત્કાર ગણવો તો જેલો નાની પડશે મોટી જેલો બાંધવાની તૈયારીઓ કરી દો અને બીજી એક મારો સવાલ છે થોડો ખરાબ લાગે એવો સવાલ છે કે કોઈ 16 વર્ષની છોકરી કોઈ 18 વર્ષના છોકરાને એમ કહી રહી છે કે તું મારી જોડે સંબંધ રાખ નહીં સંબંધ રાખું તો હું બૂમો પાડીશ ને કહીશ કે તે મને બળાત્કાર કરવાની કોશિશ કરી હવે પેલો છોકરો શું કરે અને આ સવાલ હું જાહેરમાં પૂછી રહ્યો છું ટીવી પર પૂછી રહ્યો છું પણ આ જ સવાલ વર્ષો પહેલા આજથી 50 વર્ષ પહેલા હાસ્યની શૈલીમાં હાસ્યલેખમાં પૂછવામાં આવેલો કે તમે પિક્ચર જોવા ગયા છો 50 વર્ષ પહેલા ગુજરાતના મહાન સાહિત્યકાર મહાન હાસ્ય લેખક અત્યારે હું એમનું નામ કલેક્ટ નથી કરી શકતો પણ એ મહાન હાસ્ય લેખકે લખેલું કે તમે પિક્ચર જોવા ગયા છો લાઈટો બંધ થઈ ગઈ છે તમારો હાથ ભૂલથી જોડેવાળી સ્ત્રીના હાથને અડકી ગયો તે તમને લાફો મારે બૂમો પાડે અને તમને બદનામ કરી દે એવું બને પણ તમારો હાથ સીટ ઉપર છે ને પેલી જોડે બેઠેલી કોઈ છોકરીનો હાથ તમારા હાથ પર આવે છે ને એ તમારા હાથ પર હાથ ફેરવે છે તો તમારે શું કરવું એનું કોઈ માર્ગદર્શન કોઈ શાસ્ત્રોમાં આપેલું નથી અને આપણા મહાન સાહિત્યકારે આ વાત લખેલી 50 વર્ષ પહેલા હું મેં આ વાંચેલી વસ્તુ છે તો વાત અત્યારે એ છે કે 18 વર્ષ સુધી સ્ત્રી સંમતિ ન આપી શકે કાયદો લાવવાની જરૂર નથી પણ 12 વર્ષનો છોકરો પણ દેશદ્રોહ કરે 8 વર્ષનો છોકરો પણ દેશદ્રોહ કરે તો એના આખા કુટુંબને ને એને સજા કરાય એવી જોગવાઈ લાવવાની જરૂર છે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું